નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. આગામી 24 કલાક હીટ વેવની સ્થિતિ રહેશે. પોરબંદર, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરાઈ છે. ભાવનગરમાં ઓરેન્જ એલર્ટની સંભાવના. કચ્છમાં યલો એલર્ટની હવામાન વિભાગની આગાહી. હવે આગળ વાત મહાસંગ્રામની. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સામે પદ્મિનીબાવાળાના ગંભીર આરોપ. હવે હાલ લડાઈમાં સંકલન સમિતિ સાથે છું. આગામી સમયમાં નહીં રહું. અમારા સમાજ અમારા બહેનો માટે બહાર નીકળ્યો છે, સંકલન સમિતિ માટે નહીં. સામાજિક પ્રશ્નને રાજકીયમાં ફેરવવામાં આવ્યો. અમારા બહેનો દીકરીઓનો પ્રશ્ન છે, લડત આપે છે, તેને આપવા નથી દેતા, અમને બોલવા નથી દેતા. સમાજને ગુમરાહ કર્યો, આખી રણનીતિ બગાડી નાખી. સાચી લડાઈ લડનાર બહેનોનું અપમાન કરાઈ રહ્યું છે તેવા આરોપો મૂક્યા પદ્મિનીબાએ. તબિયત લથડતા પદ્મિનીબાવાળાને એઇમ્સ હોસ્પિટલમાં ખસેડાયા હતા. 24 દિવસના ઉપવાસ બાદ પદ્મિનીબાએ મહંત માયાનંદજી માતાજીના હસ્તે પારણા કર્યા. 14 દિવસના ઉપવાસ બાદ પદ્મિનીબાએ મહંત માયાનંદજી માતાજીના હસ્તે પારણા કર્યા. પારણા કર્યા બાદ સંકલન સમિતિ સામે પદ્મિનીબાના આક્ષેપો. તો પદ્મિનીબાએ સંકલન સમિતિ પર ગંભીર આરોપો મૂક્યા છે. સંકલન સમિતિ પાર્ટ 2 જે કે છે, સંકલન સમિતિની અમે સાથે છીએ અત્યારે આ લડાઈમાં. બાકી ભવિષ્યમાં હું સંકલન સમિતિ સાથે નહીં રહું, કેમ કે આખા અમારા સમાજની લડાઈ છે. અને સંકલન સમિતિને જે પણ લાગતું હોય, સમાજ અમારા બહેનો માટે નીકળ્યો છે, સંકલન સમિતિ માટે નહીં. રાજકીય રૂપ મહેરબાની કરી પગે લાગુ. આ સામાજિક પ્રશ્નને રાજકીયમાં ફેરવવામાં આવ્યો છે. આમાં રાજકીય ન લઈ આવો, અમારા બહેનો દીકરીઓનો પ્રશ્ન છે, અને સામાજિક જ રાખો. હવે સંકલન સમિતિએ તો કંઈક 300-350 ફોર્મ આમ ભરવાનું કીધું હતું, એ તો કંઈ થયું નથી. ક્યાં ગુમરા કરે છે, લડત આપે છે ને આપવા નથી દેતા, બોલવા નથી દેતા, ગુમરા કર્યો આખા સમાજને, કંઈ ખબર જ નથી પડતી. એટલે હવે શું કરે છે એ લોકો, એની સાથે અમે છીએ, જે કરે. ને મારો સમાજ છે ને એની માટે મને અત્યારે ખૂબ દુઃખ થયું છે કે મારા સમાજ સાથે મારા સમાજને ગુમરા કરવામાં આવ્યો છે. પેલા તો સંકલન સમિતિ એવી વાતો કરતા હતા, કોઈને વોટ જ નથી આપો, ભાજપ નહીં, કોંગ્રેસ નહીં, કે આપને કોઈને વોટ નહીં. હવે પાછું ચેન્જ થઈ ગયું, અમે કોઈ કન્ફ્યુઝ થઈ જાય છે, કઈ ખબર નથી પડતી શું કરવું આગળ. રણનીતિ અમારી આખી બગાડી નાખી, નથી અમને બોલવા આપ્યા, હંમેશા અમારું અપમાન કર્યું છે. તો આજે હું અપમાન માટે તો હું બીજે લડત આપું છું. સમાજને જ અમારું અપમાન કરે તો શું વિચારવાનું. જે બહેનો સાચી લડત આપે છે એને ઇગ્નોર કર્યા છે. સંકલન સમિતિ પાર્ટ 2 જે કે છે, સંકલન સમિતિની અમે સાથે છીએ અત્યારે આ લડાઈમાં. બાકી ભવિષ્યમાં હું સંકલન સમિતિ સાથે નહીં રહું, કેમ કે આખા અમારા સમાજની લડાઈ છે. તો પદ્મિનીબાને આપ સાંભળી રહ્યા હતા. તેમનું કહેવું છે કે અત્યારે હું સંકલન સમિતિ સાથે છું, પરંતુ ભવિષ્યમાં તેમની સાથે જ રહું તે નિશ્ચિત નથી. કારણ કે અત્યારે જે વલણ અપનાવી રહી છે સંકલન સમિતિ, તે સમાજની જે દીકરીઓ છે, બહેનો છે, તેની વિરુદ્ધ છે. સમાજની સ્ત્રીઓ માટે, સમાજની મહિલાઓ માટે આ આંદોલનની શરૂઆત થઈ હતી, પરંતુ હવે આ આંદોલન ભટકી ગયું છે તેવા આરોપો પણ તેમણે મૂક્યા. લડત આપનારને લડવા નથી દેતા, બોલવા નથી દેતા, તે પ્રકારના ગંભીર આરોપો પણ મૂક્યા છે. અને સાથે જ તેમણે કહ્યું કે સામાજિક પ્રશ્ન છે આ, જેને રાજકીયમાં ફેરવવા માટેના પ્રયત્નો પણ થઈ રહ્યા છે. તો આ ગંભીર આરોપો પદ્મિનીબાએ મૂક્યા છે. તેમની તબિયત લથડી હતી, જેના કારણે તેમને એઇમ્સમાં લઈ જવાયા. ત્યાં તેમની સારવાર કરાઈ અને તેમને 14 દિવસ બાદ પારણા પણ કરાવવામાં આવ્યા. એ દરમિયાન જ્યારે પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, તો તેમણે આ ગંભીર આરોપો મૂક્યા છે કે અમે આ શરૂઆત કરી હતી, મહિલાઓએ શરૂઆત કરી હતી, હવે તેમને ઇગ્નોર કરવામાં આવી રહ્યા છે, તેમની અનદેખી થઈ રહી છે, જે બિલકુલ ઉચિત નથી, અને એ અમે ચલાવી પણ નહીં લઈએ. એટલે જ અત્યારે ભલે સંકલન સમિતિ સાથે હોઈએ, પરંતુ ભવિષ્યમાં સંકલન સમિતિ સાથે હોઈએ તે નિશ્ચિત નથી.
સમાચારોમાં હવે આગળ વધીએ. કોંગ્રેસે રાજકોટ ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પર સવાલો ઉભા કરતા વિવાદ થયો. પરેશ ધાનાણીના આક્ષેપો પર ભાજપે પણ પ્રતિક્રિયા આપી. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે રાજકોટ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા. કોંગ્રેસમાં રૂપાલા સામે ઉમેદવારી કરવા શરતી રીતે તૈયાર થયેલા ધાનાણીએ રૂપાલાની ઉમેદવારી પર આશંકા કરી સવાલ કર્યા. ધાનાણીએ રૂપાલાને સંભવિત ભાવિ પ્રતિસ્પર્ધી ગણાવ્યા, સાથે જ રૂપાલાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા આક્ષેપ કર્યો કે રૂપાલાથી આ ભૂલ નહીં પણ ઇરાદાપૂર્વકનું કૃત્ય હતું. તો ધાનાણીના આક્ષેપો પર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે પ્રતિક્રિયા આપતા કહ્યું કે પરેશભાઈ અમરેલી છોડી રાજકોટ લડવા આવ્યા છે અને તેઓ દિવા સ્વપ્નો જોઈ રહ્યા છે. તેમણે દાવો કર્યો કે રૂપાલા જીતશે અને ધાનાણી હારશે. તેમણે ધાનાણી સામે જ રાજકોટના વાતાવરણને ડહોળવાનો આક્ષેપ કર્યો. ક્ષત્રિય સમાજ હર હંમેશ ભાજપ સાથે રહ્યો છે તેવો દાવો પણ તેમણે કર્યો. આજે પણ મને વિશ્વાસ છે કે આ રાજકોટને ઇરાદાપૂર્વક રણ મેદાનમાં ફેરવવાનો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ થયો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને સંભવિત ભાવિ પ્રતિસ્પર્ધી પોતે શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી છે, ખૂબ જ્ઞાની છે, લોકો એવું માને કે સારા વાચક પણ હશે, તો એનાથી હું નથી માનતો કે આવી ભૂલ થાય. અને એ ભૂલ નહીં, ઇરાદાપૂર્વકનું કૃત્ય ગુજરાતને વર્ગ વિગ્રહની આગમાં ધકેલવા માટેનું આ ભારતીય જનતા પાર્ટીના નીતિ નિર્ધારણ કરનારા લોકોનું ઇરાદાપૂર્વકનું કૃત્ય, એની અમલવારી આ શાંત રાજકોટના આંગણે સુકામે, આ રંગીલા રાજકોટના આંગણે સુકામે, એ હવે રાજકોટના જનજનના મનમાં સવાલ થાય છે. દીવા સ્વપ્નમાં રાચવાનું બંધ કરી દો. રાજકોટમાં પરસોત્તમભાઈ રૂપાલાનો ભવ્ય વિજય થવાનો છે, ઐતિહાસિક વિજય થવાનો છે અને આપની ઐતિહાસિક હાર લખાયેલી છે. પરેશભાઈ મને લાગે છે કંઈક વ્યાજબી રહો, વાતચીત કરી અને મને લાગે છે કે રાજકોટનું વાતાવરણ દોડવાનો આ પ્રયાસ ન કરતા. રાજકોટ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે ભાજપમાં વિવાદનું કારણ કોંગ્રેસથી ગયેલા લોકો છે. હું પાડ માનું છું ઈશ્વરી શક્તિનો. કોંગ્રેસનો બધો જ કકળાટ છેલ્લા 15 વર્ષમાં વટલાઈ અને કમલમની કાર્યાલયે ગયો અને એનું પરિણામ આજ ગુજરાત ભાજપમાં દાવાનળની સ્થિતિ છે. ભારતીય જનતા પાર્ટીના બે ઉમેદવારોને પાછા ખેંચી લીધા અને આ ત્રીજાને પાછા ખેંચવા કે કેમ એનો આજે પણ મને સવાલ લાગે. કમલમની કાર્યાલયે ખુરશી સાફ કરવાનું કામ કરે, સંસદમાં લગભગ અડધાથી ઉપરાંત કોંગ્રેસ અને વિપક્ષ ગોત્રના લોકો કમલમની કાર્યાલયે ભાજપના કાર્યકર્તાઓએ ગાભા મારીને સાફ કરેલી ખુરશીમાં તાજ પહેરીને બેઠા હોય એવી સ્થિતિ પેદા થઈ છે. ક્ષત્રિય સમાજની નારાજગી અંગે નીતિન પટેલે નિવેદન આપ્યું. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું કે ભગવાન રામ સમગ્ર હિન્દુઓના પૂજનીય છે. ભગવાન રામ ક્ષત્રિય હતા. ભગવાન રામને હું પ્રાર્થના કરું છું કે જે પણ પ્રશ્નો હોય તેનો સુખદ ઉકેલ આવે. જો ભગવાન રામ સમગ્ર હિન્દુઓના પૂજ્ય છે, ભગવાન રામ ક્ષત્રિય હતા અને આજે રામનવમીના પવિત્ર દિવસે ભગવાન રામને હું પ્રાર્થના કરું છું કે જે પણ પ્રશ્નો હોય એ બધા પ્રશ્નોનું સારી રીતે સુખદ નિરાકરણ થાય અને બધા જ આનંદથી પ્રેમથી દેશના વિકાસ માટે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એમાં સહયોગ કરે એવી ભગવાન રામને પ્રાર્થના કરું છું.
રામ એટલે સત્ય, રામ એટલે પવિત્રતા, રામ એટલે ઉદારતા અને રામ એટલે ક્ષમા. હવે આગળ વાત ભગવાન રામના જન્મોત્સવની. સુરતનું એક એવું રામ મંદિર જ્યાં ભગવાનની મૂર્તિ અથવા ફોટાની પૂજા નથી પણ મંત્ર પુસ્તકોની પૂજા થાય છે. અડાજણપાલ રોડ પર આવેલા દિવ્ય શ્રી રામનામ મંદિરમાં 1100 કરોડ મંત્રના 3 લાખથી વધુ રામનામ લખેલા પુસ્તકો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ મંદિરમાં ભગવાનનો કોઈ ફોટો કે મૂર્તિ નથી પણ માત્ર મંત્ર લખેલા પુસ્તકો છે. અહીં વિશ્વશાંતિ રામસ્તંભ બનાવવામાં આવ્યો છે જે 51 ફૂટ ઊંચો છે. આ સ્તંભની ભક્તો પ્રદક્ષિણા કરે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. મંદિરમાં પ્રદક્ષિણાનું ઘણું મહત્વ છે. આ મંદિર બનાવવા માટે શ્રી રામજી મંદિર સેવા ટ્રસ્ટે વિનામૂલ્યે જમીન ફાળવી છે, જે રામ મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા મંત્ર લેખનનું ભગીરથ કામ થઈ રહ્યું છે. અહીં મંત્ર લેખન પુસ્તક રૂપી ભગવાન શ્રી રામને બિરાજમાન કરવામાં આવ્યા છે. મંદિરનું મહત્વ ઘણું છે. રામ નામથી આપણને શાંતિ મળે, જગતમાં શાંતિ થાય એવી પ્રાર્થના. હા, આપણે રામ નામ જે મંત્ર છે, રામ વગર કામ ચાલે જ નહીં, તો ઘણા બધા અહીંયાથી રામની ચોપડી લઈ જાય છે, લખીને 15 દિવસે પાછો આપી જાય છે. એવો પ્રદક્ષિણા ફરે છે, જ્યાં 12 પ્રદક્ષિણા ફરવાથી એમની માનતા પૂરી થાય છે, એટલે ઘણા બધા ભક્તો અહીં આવે છે. તકવારી જો આટલો ફાયદો થતો હોય તો અમે લોકો પાસે 1100 કરોડ રામ નામ લખાવ્યા છે, જે અહીંયાથી પુસ્તિકા આપવામાં તેમાં 51 હજારવાળી પણ હોય છે, 30 હજારવાળી પણ હોય છે, એટલે લોકો એક જપ યજ્ઞ થાય ને કલયુગમાં નામ જપનું જ મહત્વ બતાવવામાં આવ્યું છે. ધોરાજીમાં રામનવમીની શોભાયાત્રામાં લલિત વસોયા અનોખા અંદાજમાં જોવા મળ્યા. લલિત વસોયા રાસ, તલવાર રાસ અને ઢોલ વગાડતા નજરે પડ્યા. રામનવમીના તહેવારને લઈ ધોરાજીના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રાનું આયોજન કરાયું છે, જેમાં લલિત વસોયા પણ ઉપસ્થિત રહ્યા હતા. રામનવમી નિમિત્તે રાજકોટમાં ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું. રૈયા ચોકડી ખાતેથી ભગવાન રામની રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું. આ શોભાયાત્રા શહેરમાં પણ ફરશે. હાલમાં રૈયા ચોકડી ખાતે રામનવમીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. પ્રસ્થાન પ્રસંગે રૂપાલા સાથે સ્થાનિક ભાજપના નેતા પણ જોડાયા હતા. અયોધ્યાના રાજા રામ ભગવાન શ્રી રામની આજે રામનવમી છે, એટલા માટે સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામ પ્રત્યેની આસ્થા, શ્રદ્ધા અને ભગવાન શ્રી રામના જીવન ચરિત્રમાંથી શીખવા જેવા વિષયો પ્રત્યેની પ્રેમ એ દેખાઈ રહ્યો છે. હું આજે ગર્વની લાગણી અનુભવું છું કે અયોધ્યામાં શ્રી રામલલાના પધરામણી 22 તારીખે થઈ પછીની આ પહેલી રામનવમી, એટલે સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું, ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. કોંગ્રેસ કાર્યકરોએ લગાવ્યા જય શ્રી રામના નારા. અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમરે રામનવમીના નિમિત્તે રામજી મંદિરે ભગવાન રામના દર્શન કરી આરતી કરી. આ સમયે કોંગ્રેસ કાર્યકરો પણ જોડાયા. ભગવાન શ્રી રામ ભારત દેશ અને વિશ્વમાં વસતા તમામ ભારતીયોને શક્તિ પૂરી પાડે, બળ પૂરું પાડે અને પોતાના જીવનમાં આગળ વધવા માટેના આશીર્વાદ એમના અમારા માથે સદાય રહે એવી આજે રામનવમીની ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીની આરતી કરીને પ્રાર્થના કરી. દાહોદના ફતેપુરાના 12 સલેડા ગામે 12 લગ્ન અટકાવવામાં આવ્યા. સગીર વયના બાળકની જાન નીકાળવામાં આવી રહી હતી. તે જ સમયે બાળ સુરક્ષા એકમના અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને વાલીઓને પોલીસ સ્ટેશન લઈ જઈ સમજણ આપવામાં આવી હતી. સમજાવટ બાદ લગ્ન મોકૂફ રખાયા હતા. વલસાડના પારડી નજીક નેશનલ હાઈવે પર વિચિત્ર અકસ્માત સર્જાયો. પૂર ઝડપે પસાર થઈ રહેલા ટ્રકે કાબુ ગુમાવતા ટ્રક સર્વિસ રોડ કુદાવીને એક ગેરેજમાં આવી ગયો હતો. અકસ્માતમાં ગેરેજમાં પંચર બનાવી રહેલા મોહમ્મદ આફરોઝનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે અન્ય એક યુવકને ઈજા પહોંચી. બનાવ બાદ આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા. પારડી પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી.
સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે. જૂનાગઢમાં સોશિયલ મીડિયા થકી યુવક હની ટ્રેપનો શિકાર બન્યો. જૂનાગઢની યુવતીએ રાજકોટના યુવકના ન્યૂડ ફોટા અને વિડીયો ઉતારી ધમકી આપી 25 લાખની માંગણી કરી હતી. ભોગ બનનાર યુવકે જૂનાગઢ પોલીસમાં ફરિયાદ કરતા 4 લોકોની પોલીસે ધરપકડ કરી. યુવક અને યુવતી વોટ્સએપના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. યુવતીએ યુવકને એક રહેણાંક વિસ્તારમાં બોલાવી ન્યૂડ ફોટો અને વિડીયો લઈ લીધા બાદ પૈસાની માંગણી કરી. યુવકે 7 લાખના હપ્તા આપવામાં આવશે તેવું સમાધાન થયું હતું. આ ટોળકીએ યુવકના હાથમાં રહેલી 40,000ની સોનાની વીંટી લઈ લીધી હતી. પોલીસે હિના વાઢેર, નરસિંહ ઠુમ્મર, રાહુલ પરમાર અને હિના વિરડિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી. મોબાઈલથી મિત્રતા બાંધી, વોટ્સઅપ ચેટ કરેલ, ત્યારબાદ પોતાના ઘરે અહીંયા જોશીપરા બોલાવેલ એવું બહાનું બતાવી અને આ જે યુવતી છે હિનાબેન કાંજીભાઈ વાઢેર, તેમને બંને ન્યૂડ થયેલા અને આ જે ફરિયાદી છે તેના આ પ્રકારના ફોટો પાડી લીધેલા. હવે નજર કરીશું Top 3 News પર. અયોધ્યામાં ભગવાનને કરાયું સૂર્ય તિલક, મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો, રામ જન્મોત્સવની કરાયું ઉજવણી. રાજકોટમાં પરેશ ધાનાણીના ભાજપ પર પ્રહાર, કહ્યું કોંગ્રેસનો બધો કકડાટ ભાજપમાં ગયો, રૂપાલા સંભવિત પ્રતિસ્પર્ધી. રામનવમીની શોભાયાત્રામાં લલિત વસોયાનો અનોખો અંદાજ, તલવાર રાસ અને ઢોલ વગાડતા નજરે પડ્યા. છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 2 પોઝિટિવ કેસ નોંધાયા. અમદાવાદના વિવિધ વિસ્તારમાં દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગમાં પણ વધારો થયો. અમદાવાદના પશ્ચિમ ભાગમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન ઓપીડીમાં કુલ 9,726 કેસ નોંધાયા, જ્યારે તેમાંથી 850 દર્દીઓને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ભરતી કરવાની ફરજ પડી. તો મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 81 સેમ્પલ લેવામાં આવ્યા, જેમાંથી 2 કેસ પોઝિટિવ આવ્યા. તદુપરાંત ચિકનગુનિયાના 9 અને મેલેરિયાના 181 શંકાસ્પદ કેસમાંથી એક પણ કેસ પોઝિટિવ આવ્યો ન હતો. આ ઉપરાંત ઝાડા ઉલટીના 4 કેસ નોંધાયા તથા વાયરલ હિપેટાઇટીસના 7 કેસ નોંધાયા. તદુપરાંત ગત સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના 342 કેસ નોંધાયા હતા. ગત સપ્તાહમાં પાણીજન્ય રોગ ટાઇફોઇડના 41 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત સ્વાઇન ફ્લુના 11માંથી 5 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વર્ષે કેસર કેરી ખાવા મળે તો સારું. ગીરમાં કેરીના આંબા પરથી કેરીઓ ખરી રહી છે, જેથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના ગીરમાં આવેલી આંબાવાડીને. આપ જોઈ શકો છો, દરેક આંબામાં કેરીઓ ઝૂલી રહી છે તો અસંખ્ય કેરી આંબાની નીચે જમીન પર ખરી પડી છે. નીચે પડેલી કેરીઓ માર્કેટમાં 5 રૂપિયા કિલો પણ કોઈ લીધું નથી. બીજી તરફ આંબાવાડી રાખીને બેઠેલા ઇજારેદાર હાલ ચિંતામાં છે. આંબા પરથી કેરીઓ ખરી પડશે તો વધશે શું? હવે તો આંબાઓમાં ફૂટ ફ્લાવરિંગ પણ અટકી ગયું છે. 10 દિવસ પહેલા જે નાની કેસર કેરીના 1 કિલોના ભાવ 50-60 રૂપિયા હતા, તે કેસર કેરી આજે 5 રૂપિયામાં ખેડૂતો પાસેથી વેપારી ખરીદી રહ્યા છે. ગત વર્ષની સરખામણી આ વખતે કેસર કેરી માર્કેટમાં માત્ર 40% આવે એવી સંભાવના છે. આ ઘટનાને લઈને કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વર્ષે પ્રથમ તબક્કાનું ફ્લાવરિંગ આવ્યું છે, બીજા અને ત્રીજા તબક્કામાં ફ્લાવરિંગ નહીવત આવશે. રાત્રે પડતી ઝાકળ અને દિવસની ગરમીના કારણે કેરીઓ આંબા પરથી ખરી રહી છે. આમ આ વર્ષે માર્કેટમાં ઓછા પ્રમાણમાં કેસર દેખાય તો નવાઈ નહીં. રાજ્યમાં સતત 4 દિવસથી વાદળછાયું વાતાવરણ છે. ગરમીથી આંશિક રાહત છે, પણ હવે શેકાવા રહેવું પડશે તૈયાર. હવામાન વિભાગે આજથી ગુજરાતભરમાં તાપમાનનો વધારો થવાના સંકેત આપી દીધા છે. રાજકોટ મનપા દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ પહોંચે તેવી શક્યતાઓ છે. આજથી રાજ્યભરમાં અકળાવતી ગરમી પડવાની શક્યતાઓ છે. હવામાન વિભાગના મતે જૂનાગઢ, પોરબંદર અને કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે ગરમી પડવાની આગાહી છે. રાજકોટની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી તાપમાન સતત વધી રહ્યું છે. હાલ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થતાં જ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરાયું છે. તેમજ આરોગ્ય અધિકારી દ્વારા હીટવેવથી બચવા માટેના સૂચનો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં લોકોને તડકામાં બહાર નીકળતી વખતે સાવચેતી રાખવા જણાવ્યું છે. તેમજ કોઈ પણ પ્રકારની તબિયત બગડે તો તરત જ મનપાના આરોગ્ય કેન્દ્ર અને સિવિલ ખાતે સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં સંભવિત હીટવેવની અસર સામે આગોતરા આયોજન માટે સીએમના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ. 8 વિભાગોને સાંકળીને સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. વિરામ બાદ સ્વાગત. યુનેસ્કો તરફથી જેને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે તે શહેર એટલે અમદાવાદ. સાબરમતી નદીના કાંઠે વસેલા અમદાવાદ શહેરની પૂર્વ લોકસભા બેઠક પર આ વખતે પટેલ વર્સિસ પટેલનો જંગ જામવાનો છે.
સતત બીજી વાર ભાજપે હસમુખ પટેલને મેદાને ઉતાર્યા છે, ત્યારે ઐતિહાસિક શહેર અમદાવાદ પૂર્વની બેઠકનો શું છે મિજાજ અને સાંસદે કેવા કર્યા છે કામ, જુઓ અમારી વિશેષ રજૂઆત સંસદના સરવૈયામાં. લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં સૌથી મહત્વની ગણાતી અમદાવાદ પૂર્વની બેઠક પર આ વખતે ખરાખરીનો જંગ જામવાનો છે. હાઈ પ્રોફાઇલ બેઠક ગણાતી આ બેઠક આમ તો ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પર 1989 થી સળંગ 35 વર્ષ ભાજપનો દબદબો રહ્યો. આ બેઠક પરથી લોકસભાની 2014ની ચૂંટણીમાં ફિલ્મ અભિનેતા પરેશ રાવલ લડ્યા હતા અને જીત્યા હતા. 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે હસમુખ પટેલની 61.76% મત સાથે વિજય બન્યા હતા, જેમાં તેમણે 7,49,834 મત મળ્યા હતા. આ બેઠક તેમણે 4,34,330 મતના માર્જિનથી પ્રાપ્ત કરી હતી, કોંગ્રેસના ગીતા પટેલને હરાવ્યા હતા. આ બેઠક પર ફરી એકવાર ભાજપે હસમુખ પટેલ પર જ વિશ્વાસ મૂક્યો હતો, તો સામે કોંગ્રેસે હિંમતસિંહ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. પાટીદારોનો ગઢ કહેવાતી અમદાવાદ પૂર્વની લોકસભા બેઠકમાં મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારો તેમજ અમદાવાદ જિલ્લાનો સમાવેશ થાય છે. નવા સીમાંકન બાદ 2008માં અમદાવાદ શહેરમાં પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી. 2009માં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના હરીન પાઠક હતા. અહીં દેશના અનેક રાજ્યોમાંથી આવેલા લોકો વસવાટ કરે છે. આ બેઠકમાં ઉત્તર ભારતીયો તેમજ સૌરાષ્ટ્ર તથા ડાયમંડ વેપારીઓનો બહોળો વર્ગ વસે છે. એક જમાનામાં અહીં કાપડની મિલો ધમધમતી હતી અને મિલના ભૂંગળાના અવાજ સાથે દિવસની શરૂઆત થતી હતી, ત્યારે છેલ્લા 5 વર્ષથી આ બેઠક પર રાજ કરતા હસમુખ પટેલની કામગીરીથી જનતા કેટલી ખુશ છે તે જાણવાનો પ્રયાસ કર્યો, ત્યારે સાંભળો જનતાનો મિજાજ. અમારે જે સાંસદીય જેસે ઘર જેસા પરિવાર જેસા ઇન્સાન હૈ વો બહુત હી યાની કે હમ કભી ભી યાની કે કોઈ કામ કા ભી બોલેંગે તો વો કભી ના નહીં બોલતે ઓર હમેશા હમારે સાથ મેં રહેતે ઓર હમારે વોર્ડ મેં રહેતે. અમારે જૈસે કે RCC રોડ કા થા, જૈસે પાણી કી લાઇન કા હૈ, ગટર કી લાઇન કા, યે જો ભી યાની કે સમસ્યા કા હૈ વો તુરંત હલ કરતે વો. આપ સંતોષ હૈ આપકે સાંસદ સે કામ સે? હમ સંતોષ, બહુત સંતોષ હૈ. અને એમનું કામ બહુ જેન્યુઇન છે. આખા આખી સંસદમાં તમે ગમે એને જઈને પૂછો તો એક જમીન ઉપર રહેવાવાળી વ્યક્તિ છે, બરાબર. અને કોઈ પણને, નાની નાના કાર્યકર્તાને એ પણ ઓળખે છે, કોઈ પણનું કામ એ કાઢી આપે છે. એટલે સંતોષ છે ને કામ? બિલકુલ બિલકુલ સંતોષ છે, એટલે જ એમને રિપીટ કરવામાં આવ્યા છે. કામ બહુ સારું છે અને ગમે ત્યારે એ લગભગ 5 વર્ષની અંદર ઘણી વખત અહીંયા આવી ચૂક્યા છે બધી જગ્યાએ. અને એમની તરફથી રોડ, રસ્તા, પુલો બધું વ્યવસ્થિત બનાવેલું છે. એમણે ગ્રાન્ટો બી સારી પાસ કરેલી છે. આપનો અનુભવ શું કહે છે એની અંદર? કઈ આપણે કામ લઈને ગયા હોય, કઈ કામ થયું હોય એવું અનુભવ? એમને ત્યાં આપણે કામ લઈને ગયા હોય તો સંતુષ્ટ રીતે કામ કરી આપે છે. બીજી તરફ અમને કેટલાક એવા લોકો પણ મળ્યા કે જેઓનો દાવો છે કે કોઈ કામ નથી થયા. મોટાભાગના કામ પશ્ચિમ વિસ્તારમાં થાય છે. પૂર્વ વિસ્તારમાં કામ ગણીએ તો જે 100% પશ્ચિમ વિસ્તારમાં થતા હોય એના હિસાબે 10% જ પૂર્વ વિસ્તારમાં થાય છે. તમે બોપલનો બગીચો જુઓ કે ન્યૂ રાણીપનો બગીચો જુઓ અને બાપુનગરનો બગીચો જુઓ અને સરસપુરનો બગીચો જુઓ, ફરક તમને તરત દેખાઈ જશે. ત્યારે હસમુખ પટેલની સંસદમાં કામગીરીના રિપોર્ટ પર નજર કરીએ તો અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલે છેલ્લા 5 વર્ષ દરમિયાન સંસદમાં 93% હાજરી આપી, 147 સવાલ પૂછ્યા હતા, જ્યારે 20 ચર્ચામાં ભાગ લીધો હતો, 9.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ વાપરી છે. ત્યારે આ બેઠક પર જ્ઞાતિ સમીકરણ અને મતદારોની વાત કરીએ તો અમદાવાદ પૂર્વના મતદાર ક્ષેત્રમાં કુલ 20,10,350 મતદાર છે, જેમાં 10,52,968 પુરુષ મતદાર છે, જ્યારે 9,57,269 સ્ત્રી મતદાર છે, તો 113 અન્ય મતદાર છે. અમદાવાદ પૂર્વ લોકસભાની બેઠક પર વોટ બેંકનું સમીકરણ ઘણું રસપ્રદ રહ્યું છે. ત્યારે જાતિગત સમીકરણ વિશે વાત કરીએ તો પાટીદાર 17%, વણિક 6%, ઓબીસી 16%, દલિત 17%, મુસ્લિમ 9%, બ્રાહ્મણ 8%, રાજપૂત 9% અને 21% અન્ય જાતિના મતદારો છે. અમદાવાદ પૂર્વની બેઠક પર આવતી વિધાનસભા બેઠક પર નજર કરીએ તો અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં ગાંધીનગર દક્ષિણ, દહેગામ, વટવા, નિકોલ,
નરોડા, ઠક્કરબાપા નગર અને બાપુનગર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીતી હતી. ત્યારે વિધાનસભાની ચૂંટણીના પરિણામ અને 5 વર્ષની કામગીરીના જોરે ફરી હસમુખ પટેલે જીતવાનો દાવો કર્યો છે. તો કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહને વિશ્વાસ છે અમદાવાદ પૂર્વ પર પહેલી વાર પંજાનો પંચ લાગશે અને આ વખતે પણ 7 લાખ કરતા વધુ માર્જિનથી અમારો વિજય નિશ્ચિત છે. વાત રહી વિકાસની, તો સતત મોટા મોટા કામો 12,000 કરોડના વિકાસના કામો મારા લોકસભા વિસ્તારમાં થયા છે. એમાં સૌથી વિશેષ ખારીકટ કેનાલ ઉપર જે RCC રોડ બની રહ્યો છે, એનાથી આવનારા દિવસોમાં ત્યાં પરિવહન તો સરળ બનશે જ, સાથે સાથે એક કોમર્શિયલ લાઇફલાઇન વિકાસ થશે અને એનાથી યુવાનોને રોજગારી પણ મળવાની છે. લોકોને જે જીવન જરૂરિયાતની જે મૂળભૂત જે જરૂરિયાત છે એનાથી આજ દિન સુધી ભાજપનું શાસન રહ્યું છે અને વંચિત રહ્યા છે લોકો, ના શિક્ષણની કે ના આરોગ્યની. અને તમે જુઓ છો, છાપાઓમાં પણ આવે છે, મીડિયાઓમાં પણ આવે છે કે એમનું જે વહીવટીતંત્ર છે મહાનગરપાલિકાનું, ઉભરાતી ગટર ને પોલ્યુશનનું પાણી આજે નિકોલ જેવા વિસ્તારમાં કે જે સમગ્ર વિસ્તાર સોસાયટીઓનો છે ત્યાં 6-6 મહિના સુધી લોકો ટેન્કરોથી કે પાણીના બોટલોથી પાણી મંગાવીને પાણીના કેરબાવથી લોકો ચલાવી રહ્યા છે. આ બેઠક ભાજપની પરંપરાગત બેઠક ગણાય છે. જો કે આ વખતે બંને ઉમેદવાર પાટીદાર છે એટલે આ મતદાતાઓ કઈ તરફ વળે છે તે જોવું રહ્યું.